મિત્રો મિત્રો આજે હું તમને એક એવી અદભુત વાત સાંભળવા જઈ રહ્યો છું જે કૃષ્ણના પ્રચાની વાત છે કૃષ્ણના એક ભક્તની વાત છે એટલે ધ્યાનથી સાંભળજો મિત્રો આ વાત છે કમલીની કમલી એક કૃષ્ણની ભક્ત હતી કૃષ્ણ તેમની ભક્તિથી ખૂબ ખુશ હતા સપ્નમાં કૃષ્ણ જે માંગે ભોજનની માંગણી કરતા તે કમલી પ્રસાદ રૂપે ધરાવતી કૃષ્ણ પણ પ્રસાદ ખુશી ખુશી આરોગતા કમલી ખૂબ ખુશ હતી કમલી રોજ દૂધનો પ્રસાદ ધરાવે અને કૃષ્ણ પ્રેમથી પ્રસાદ આરોગતા કમલીને એક ગાય રોજ સવારે ગાયને દોઈને દૂધ આપવા જાય તે પહેલાં કૃષ્ણ માટે પ્રસાદ રૂપે દૂધ અલગ રાખે અને દૂધ આપીને આવે અને રસ્તામાં ભગવાન માટે રાખેલ દૂધમાં નદીમાંથી પાણી ઉમેરીને મંદિરે ભગવાનને દૂધ ધરાવે ત્યારે કહે કે હે કૃષ્ણ તું તો જાણે છે કે આટલું ભારે દૂધ તને પચવામાં ભારે ના પડે તેથી થોડું પાણી ભેળવીને લાવું છું ભગવાન ખુશી ખુશી દૂધ આરોગ્ય આ કમલીનો રોજનો નિયમ હતો મિત્રો ધીમે ધીમે કમલીને દૂધના રૂપિયામાંથી ફક્ત ગાયના ચારા માટે જ નિર્વાહ હતો પોતાના ભરણ પોષણ માટે રૂપિયા ઘટતા તો પણ કમલીએ રોજનો નિયમ અડગ રાખ્યો એક દિવસ નદીમાંથી દૂધમાં પાણી ભેળવવામાં પાણી સાથે માછલી આવી ગઈ દૂધ ધરાવવા ગયેલ કમળીને પૂજારીને દૂધનો લોટો આપતા પૂજારીનું ધ્યાન લોટામાં તરત માછલી પર જતા ગુસ્સા સાથે કમલીને લોટો પાછો આપતા ગુસ્સા સાથે કહ્યું કે કાનાને ભોગમાં માછલી ધરાવે છે કાનો શું માછલીવાળું દૂધ આરોગે છે આજ પછી તારે મંદિરમાં પગ મૂકવાનો નહીં કમલી રોતા રોતા દૂધના લોટામાં જોયું તો માછલી તરતી હતી તે ભગવાનની માફી માંગી પાછા પગે મંદિરની બહાર આવી ઘરે આવતા નદીમાં માછલીને પધરાવી આવી લોટો મૂકીને ખૂબ રડી રડતા રડતા કહેવા લાગી કૃષ્ણ તું કંઈ ન બોલ્યો પૂજારીએ મને કેટ કેટલું સંભળાવ્યું તું તો રોજ તારી ઈચ્છા પ્રમાણે ભોજનની માંગણી કરીશ મારા હાથનું દૂધ તો રોજ આરોગ્ય છે આજ તે મારા હાથનું દૂધ આરોગ્ય નથી તો હું પણ એક પણ અન્નનો દાણો મોંમાં નહીં મૂકું આમ ને આમ સાંજ થઈ ગઈ કમલી દુઃખીને ને રડતા રડતા કુષ્ણને ફરિયાદ કરતી હતી તે સમયે તેના કાને એક અવાજ પડ્યો કે મા કમલીએ ઝૂંપડીની બહાર આવી એક થાકેલા બાળક ઊભો હતો કમલીને જોતાં જ બોલ્યો કે મા હું બ્રજવાસી છું મને ખૂબ જ ભૂખ લાગી છે કમલી ભીની આંખો ફાટેલ ચૂંદડી કોરી કરતાં બોલી આવ બેટા શું ખાવું છે હમણાં જ બનાવી આપું બાળક બોલ્યો મા ક્યારે તું બનાવીશ અને હું ક્યારે ખાઈશ મને તો દૂધ જ આપી દે કમલીની આંખો ભીની થઈ ગઈ ફરી આંખો કોરી કરતાં બોલી દૂધ તો છે પણ સવારનું થોડી વાર રાહ જો હમણાં ગાય દોઈને તાજું દૂધ આપું બાળક ઉતાવળે બોલ્યો માં સવારનો ભૂખ્યો છું તે દૂધને ગાડીને આપી દે નહીં તો ભૂખને લીધે હું મરી જઈશ કમલી દૂધને ગાડીને આપી દીધું બાળક દૂધનો લોટો પીને બોલ્યો કેટલું મીઠું દૂધ છે મા તું તો આને બહાના બતાવતી હતી કે મને આ ખૂબ ઊંઘ આવે છે હવે હું સુઈ જાઉં છું અને ત્યાં બાળક લંબાવ્યું કમલી આખા દિવસનો થાક અને પૂજારીના શબ્દો અને કૃષ્ણ ભૂખ્યો છે તે દુઃખને લીધે એ થાકીને સૂતેલા બાળકને પોતાની ફાટેલ ચુંદડી ઓઢાડીને સૂઈ જાય છે રાતમાં સપનામાં કૃષ્ણ ભગવાન તેની સામે દેખાય અને મા મને ભૂખ્યો મારીશ પૂજારીની વાતો સાંભળીને રિસાયેલ પોતે તો એક અન્નો દાણોએ મોંમાં રાખ્યો નથી અને મને દૂધ પીવાનું કહે છે મેં તો તારે ઘેર આવીને દૂધ પી લીધું હવે તું પણ હાથ છોડી દે કંઈક ખા ખાઈ લે હું રોજ તારા દૂધની રાહ જોઉં છું તેનાથી જ સંતોષ થાય છે તેથી તે નિયમ ના તોડતી ઝાટકા સાથે કમલી ઊઠીને જુએ છે તો ઝૂંપડીમાં તે બાળક હાજર હોતો નથી કમલીએ બે રોટલા બનાવ્યા અને કૃષ્ણને રૂપે ધરાવી અને પોતે ભોજન કર્યું સવાર થયું તો જોયું કે ઝૂંપડીમાં કૃષ્ણનું પિત્બર હતું અને કમલીની ફાટેલ ઓઢણી કૃષ્ણ લઈ ગયા હતા મંદિરના દ્વાર ખોલતા પૂજારીએ જોયું કે કૃષ્ણનો પિત્બર નથી તેને બદલે ફાટેલ ઓઢણી ઓઢેલી છે પૂજારી બોલ્યો કાના ફરી કોઈ લીલા કરી આવ્યો લાગે છે કમલી સવારમાં હાથમાં દૂધનો લોટો લઈ અને કૃષ્ણનો પિત્બર લઈને આવી પૂજારીને કહ્યું કે કૃષ્ણ મારી ફાટેલ ઓઢણી લઈ આવ્યા અને ચતુરાઈથી તેનું પિત્બર મારી ઘરે છોડી ગયા તમે કાલે મને અહીંથી કાઢી મૂકીને ભૂખ્યો કૃષ્ણ સાંજે મારા ઘરે દૂધ પીવા આવ્યો આટલું સાંભળતા જ પૂજારી કમલીના પગમાં પડી ગયા અને બોલ્યા આ મેં શું કર્યું ભક્ત અને ભગવાનની વચ્ચે આવીને મા મને માફ કરી દો કૃષ્ણ ધીમેશથી હસ્યા અને બોલ્યા કે મા તું શું જાણે તારી પ્રેમી પ્રેમથી ભરેલ ઓઢણીમાં જે સુખ છે ને તે પીતાંબરમાં પિત્બરમાં એ નથી સંબંધ પ્રેમનો હોય કે સંબંધ પ્રેમનો કોઈ પણ હોય સાહેબ પણ પાસવડ એક જ છે અને એ છે વિશ્વાસ